गुड मॉर्निंग दोस्तों, आप सबनों हरिज इंग्लिश क्लास चैनल में स्वागत है। आज आप भणीशु चेन्ज द टेक्स्ट, एनी अंदर आप भणीशु चेन्ज द जेन्डर। हवे चेन्ज द टेक्स्ट जो है ये धोरण 12 नी अंदर बे फकरा पूछाय छे। एक फकरो बे मार्क्स नो होय छे, बे फकरा चार मार्क्स नो होय छे, धोरण 10 मां पण 3 मार्क्स नो पूछाय छे। हवे चेन्ज द टेक्स्ट होय एटले मां चार टॉपिक अंदर आवी जाय छे। चेन्ज द जेन्डर એટલે કે જાતિ બદલો, ચેન્જ ધ નંબર એક વચન બહુવચન, ચેન્જ ધ ટેન્સ કાળ બદલો, અને ચેન્જ ધ વોઇસ। આ ચેન્જ ધ વોઇસ આપણે આગળ ભણી રહ્યા છીએ। હવે આજે આપણે ભણીશું ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ ટેન્સ આપણે પછીના વિડીયોમાં ભણીશું। ધોરણ 10 અને 12 બંને માટે ખૂબ જ જરૂરી છે। આ તમે આગળ ધોરણ 9 અને 10 માં, ધોરણ 9 માં ભણીને આવ્યા છો, ધોરણ 10 માં પણ ભણી રહ્યા છો। પહેલું છે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો। હવે નોર્મલી આપણે જોવા જઈએ તો જાતિ મુખ્યત્વે ત્રણ છે, મેસ્ક્યુલાઇન જેન્ડર એટલે કે નર જાતિ, ફેમિનાઇન જેન્ડર એટલે કે નારી જાતિ, અને ન્યુટર જેન્ડર નાન્યતર જાતિ। અત્યારે આપણે આ બે જ ભણવાની છે, મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન એટલે કે નર જાતિ અને નારી જાતિ। એના ડિફરન્સ જે છે એ આપણે જોવા જઈએ તો પુરુષવાચક અને સ્ત્રીવાચક સાદી બાબતમાં કહીએ તો, ઉદાહરણ તરીકે બોય છોકરો છે તો ગર્લ છોકરી, બ્રધર ભાઈ છે તો સિસ્ટર બહેન, ફાધર પિતાજી છે તો મધર માતાજી, મેન પુરુષ સ્ત્રી। એ ધ્યાન રાખજો દોસ્તો કે એમઈએન નું બહુવચન જે મેન હશે પુરુષો તો ડબલ્યુ એમઈએન વિમેન થઈ જશે। આગળ જઈએ દોસ્તો, સન દીકરો અથવા પુત્ર, તો છે ડોટર પુત્રી, અંકલ કાકા, આંટ કાકી, મેલ નર ફિમેલ માદા, ગ્રેન્ડફાધર દાદાજી, ગ્રેન્ડમધર દાદીજી, એ જ રીતે ફાધર ઇન લો કહી શકાય તો મધર ઇન લો પણ કહી શકાય, હસબન્ડ પતિ, વાઇફ પત્ની, સર પછી મેડમ, નેવ્યુ ભત્રીજો તો નીસ ભત્રીજી, કિંગ રાજા, ક્વીન રાણી, પ્રિન્સ એટલે દોસ્તો રાજકુમાર છે, પ્રિન્સેસ એટલે રાજકુમારી છે, એક્ટર અભિનેતા, એક્ટ્રેસ અભિનેત્રી, લાયન એટલે કે સિંહ એનું થશે લાયનેસ સિંહ, હોર્સ એટલે ઘોડો, મેર એટલે કોઈ। આગળ જઈએ દોસ્તો, આગળ કેટલા બીજા એક નામમાં જઈએ, ડોગ કૂતરો, બિચ કૂતરી, હીરો તો આવશે હિરોઈન, ફોક્સ શિયાળ, વિક્સેન લેડી શિયાળ, કોક તો હેન, બુલ અથવા ઓક્સ આપેલું છે તો એનું થશે કાઉ, માસ્ટર તો થશે મિસ્ટ્રેસ, હન્ટર છે દોસ્તો તો થશે હન્ટ્રેસ, મિલ્કમેન એટલે કે દૂધવાળો તો મિલ્કમેડ દૂધવાળી। આ બાજુ દોસ્તો છે એમ્પર એટલે કે સમ્રાટ, એમ્પ્રેસ એટલે સમ્રાટની પત્ની, પીકોક મોર, પીહેન ઢેલ, ટાઈગર વાઘ, ટાઈગ્રેસ અહીંયા જો વાઘણ ટી આઈ જી આર, અહીંયા જીઈ આર છે તો અહીંયા જી આર થઈ જશે, ડબલ એસ લાગશે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો। પોએટ લેખ કવિ, પોએટેસ કવિયત્રી, જેન્ટલમેન તો થશે લેડી, વેઇટર જે કામ કરતો હોય તે નોકર, વેઇટ્રેસ સેવિકા, ગોડ તો થશે ગોડેસ, બ્રિડગ્રુમ એટલે કે વરરાજો, બ્રાઇડ એટલે કે કન્યા, ઓથર લેખક, ઓથરેસ લેખિકા, મોંક એટલે કે સાધુ જેને કહેવાય, નન એટલે કે સાધ્વી। તો યાદ રાખજો દોસ્તો, આગળ જઈએ દોસ્તો, હી છે સર્વનામ એનું થશે શી, હી મને હીઝ આપેલું હોય તો એનું થશે હર, અને હિમસેલ્ફ આપેલું હોય એનું હર સેલ્ફ। હવે અહીંયા દોસ્તો એક પ્રશ્ન ઉદભવે કે હર આપેલું હોય તો ત્યારે એનું હિમ કરવું કે હિસ કરવું, આ કન્ફ્યુઝ થાય,
કારણ કે હિમ અને હિઝ બંનેનું હર થાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે હિમની સાથે પ્રિપોઝિશન આપેલું હોય, વિધાઉટ છે, વિથ છે, તો ત્યારે હિમની સાથે હર હોય ત્યારે હરની સાથે જ્યારે પ્રિપોઝિશન આપેલું હોય ત્યારે હિમ કરવાનું, અને હરની સાથે હર પેન, હર બુક, કાર આવું કોઈ નામ આપેલું હોય માલિકી વાચક ત્યારે હરનું કરવાનું હિસ. આગળ લઈએ થોડા એક્ઝામ્પલ. મીટ મિસ્ટર પાટિલ, હી ઇઝ અ ફેમસ બિઝનેસમેન, ધીસ ઇઝ હિઝ વાઇફ. આ એક ફકરો આપેલો છે, નામ વાક્યો આપેલા છે, એમાં એમ કે ચેન્જ ધ જેન્ડર. તો આપણે અહીંયા જવાબ લખવો છે મીટ મિસિસ પાટિલ, શી ઇઝ અ ફેમસ બિઝનેસ વુમન, બિઝનેસમેન નું થશે બિઝનેસ વુમન, ધીસ ઇઝ હિઝ નું થયું હર, વાઇફ નું થયું હસબન્ડ. ખ્યાલ આવે દોસ્તો. નંબર બે છે હી સો અ ટાઈગર લાસ્ટ વીક, સિમ્પલ છે, હિનું થશે શી સો, ટાઈગર નું થશે ટાઈગ્રેસ લાસ્ટ વીક. ત્રીજો ફકરો છે માય અંકલ ગેવ હિઝ ડોટર અ બ્યુટીફુલ ગિફ્ટ, આનું એમ કે ચેન્જ ધ જેન્ડર કરો તો માય અંકલ નું થશે આંટ, ગેવ હર, અંકલ નું હિઝ તો આંટ નું હર, ડોટર નું થયું સન, અ બ્યુટીફુલ ગિફ્ટ. ખ્યાલ આવ્યો. હવે આગળ લઈએ આપણે થોડા બીજા એક્ઝામ્પલ. નેક્સ્ટ સાઇડ એક્સરસાઇઝ, ચેન્જ ધ ટેક્સ્ટ. અહીંયા એક ફકરો આપેલો છે મિસ્ટર ગુપ્તા ઇઝ અ પોએટ, હી રાઇટ્સ પોએમ્સ ઇન હિન્દી, તે હિન્દીમાં કવિતા લખે છે. હી ઇઝ એન એક્સપિરિયન્સેડ મેન, તે એક અનુભવી માણસ છે. હી હેઝ સ્પેન્ટ મોસ્ટ ઓફ હિઝ લાઈફ સર્વિંગ ધ કન્ટ્રી, તેણે પોતાનો મોટાભાગનો જે સમય જે છે દેશની સેવા કરવામાં વિતાવ્યો છે. હી હેઝ અ લોટ ઓફ કોન્ફિડન્સ ઇન હિમસેલ્ફ એઝ વેલ એઝ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી, તેને પોતાનામાં અને દેશના લોકોમાં પૂરતો વિશ્વાસ છે. હી હેઝ સેડ ધીસ હિમસેલ્ફ, આવું તેને પોતાની જાતને સ્વાગત કર્યું છે. હવે આમાં તમને એવું નહીં કીધું હોય કે ચેન્જ ધ જેન્ડર, તમને આવું આપ્યું હશે સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂઆત કરો. જે પહેલું વાક્ય છે એનું એક્ઝામ્પલ અહીંયા લખેલું હશે કે આ રીતે જવાબ લખવાનો. માની લો કે એટલું લખેલું આપેલું છે મિસિસ ગુપ્તા ઇઝ અ પોએટેસ, તો આનો મતલબ એવો સમજવાનો કે મિસ્ટર ગુપ્તાની જગ્યાએ આપણે વાપરવાનું છે મિસિસ ગુપ્તા, અને પછી જે વાક્યમાં જે ફેરફાર થતો હોય તે આપણે કરવાનો. મિસ્ટર ગુપ્તા ઇઝ અ પોએટ, મિસિસ ગુપ્તા ઇઝ અ પોએટેસ, પોએટનું થશે પોએટેસ. હી રાઇટ્સ પોએમ ઇન હિન્દી, તો હિનું થશે શી રાઇટ્સ પોએમ્સ ઇન હિન્દી, એ મજા આવશે. હી ઇઝ એન એક્સપિરિયન્સેડ મેન, હિનું થશે શી ઇઝ એન એક્સપિરિયન્સેડ વુમન. હી હેઝ સ્પેન્ટ મોસ્ટ ઓફ હિઝ લાઈફ સર્વિંગ ધ કન્ટ્રી, તો થશે શી હેઝ સ્પેન્ટ મોસ્ટ ઓફ હર લાઈફ, હિઝનું થશે હર લાઈફ સર્વિંગ ધ કન્ટ્રી. અહીંયા છે હી હેઝ અ લોટ ઓફ કોન્ફિડન્સ ઇન હિમસેલ્ફ, તો શી હેઝ, હિનું શી હેઝ અ લોટ ઓફ કોન્ફિડન્સ ઇન હર સેલ્ફ એઝ વેલ એઝ, અહીંયા છે ધ પીપલ ઓફ ધ કન્ટ્રી, એ એમ જ આવશે. હી હેઝ સેડ ધીસ હિમસેલ્ફ, તો અહીંયા થશે શી હેઝ સેડ ધીસ હિમસેલ્ફ, થશે હર સેલ્ફ. ખ્યાલ આવી ગઈ દોસ્તો. હવે અહીંયા બીજો ફકરો આપેલો છે અમન ઇઝ મેઘાઝ બ્રધર, અમન એ મેઘાનો ભાઈ છે. હી ઇઝ અ ક્લેવર બોય, તે હોશિયાર વિદ્યાર્થી છે. હી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તે હંમેશા ક્લાસમાં પહેલો આવે છે. હી રિસ્પેક્ટ હિઝ એલ્ડર્સ, તે મોટાઓને માન આપે છે. એવરીબડી લાઇક્સ હિમ અ લોટ, દરેક જગ્યા તે ખૂબ જ ગમે છે. હી ડઝ ઓલ વર્ક હિમસેલ્ફ, તે પોતાનું બધું જ કામ પોતાની જાતે કરે છે. અહીંયા આપણું જે સ્ટાર્ટ લાઈક ધીસ પહેલું વાક્ય આપેલું છે અમનની જગ્યાએ, જે અમૃતા ઇઝ મેઘાઝ સિસ્ટર, આટલું આપેલું છે અમનની જગ્યાએ અમૃતા, તો બાકીનું ફેરફાર આપણે સમજીને કરવાનું છે. અહીંયા અમનની વાત કરી હતી, અહીંયા આપણે અમૃતાની વાત કરવાની છે. તો અમૃતા ઇઝ મેઘાઝ સિસ્ટર, હિનું થશે શી ઇઝ અ ક્લેવર બોય, હિનું થશે ગર્લ. શી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, હિનું થશે શી. હી રિસ્પેક્ટ્સ હિસ એલ્ડર્સ, શી રિસ્પેક્ટ્સ હર એલ્ડર્સ. એવરીબડી લાઇક્સ હિમ અ લોટ, એવરીબડી લાઇક્સ હર અ લોટ. હી ડઝ ઓલ વર્ક હિમસેલ્ફ, શી ડઝ ઓલ વર્ક હર સેલ્ફ. ખ્યાલ આવે દોસ્તો. તો આ રીતે ચેન્જ ધ જેન્ડર છે એમાં તમારે ફેરફાર કરવાનો રહેશે. મેં આપણે થોડા આગળ એક્ઝામ્પલ પડે અને બીજા અહીંયા ફકરા પણ તમને કીધા. આ રીતના બીજા ઘણા બધા ફકરાની પ્રેક્ટિસ તમને આમાં આપેલી છે. તમારી પાસે કોઈ રેફરન્સ બુક છે, રેડી એક્ટર છે કે વિકાસ ગ્રામ છે કે બીજી કોઈ પણ રેફરન્સ બુક છે, એમાં એક્ઝામ્પલ આપ્યા હશે. જો તમારી પાસે નવમા ધોરણની કે અગિયારમા ધોરણની બુક હોય તો તેમાં પણ આપેલું છે. આનો જાતે અભ્યાસ કરો. કોઈ પણ ક્વેરી લાગે
તો મારો વોટ્સઅપ નંબર 9986390809 છે, તે ઉપર મને તમે પૂછી શકો છો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારા જે પણ મિત્રો હોય એમને પણ વધુ વધુ શેર કરો. આગળ નવા ટોપિક સાથે આપણે આગળ ભણીશું. ત્યાં સુધી દોસ્તો જય હિન્દ.